પાલનપુરની અંદર ત્રણ ચાર ને પાંચ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ એક ભવ્ય કાર્યક્રમ થઈ ગયો કયો હતો તો એક અર્બુદા માતાનો એકસો આઠ કુંડી સહત્રચંદ્રી મહાયજ્ઞ આ યજ્ઞમાં હજારો ને લાખો લોકો આવ્યા હતા હવે એનું મેનેજમેન્ટ કેવી રીતે થયું લોકોને આયા તો એ કાર્યક્રમ ભલે ત્રણ ચાર ને પાંચ ફેબ્રુઆરી હતો પણ એનું આયોજન ઘણા વર્ષો પહેલાંથી થતું હતું આયોજન બે હજાર અઢાર કે ઓગણીસમાં જ હતું અને કોરોના કાળના લીધે રદ થયું હતું અને પછી બે હજાર તેવીસમાં રાખ્યું હતું તો આપણે વીરજીભાઈને પૂછીએ કે વિસ્તારપૂર્વક કે એનું આયોજન ક્યારથી કર્યું કેટલા સમય પહેલાંથી કહ્યું અને ત્રણ દિવસમાં કયા કયા કાર્યક્રમો હતા અને જે વ્યવસ્થા કેવી રીતે સચવાઈ એ દરેક વસ્તુ આપણે વિરજીભાઈ પાસેથી જાણીએ આદર્શ સંકુલમાં હાઈસ્કૂલનો આજથી લગભગ પચીસ ત્રીસેક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત હતું અને સ્વામી સચ્ચિદજી દંતાલીવાળાના હાથે એ ખાદમુહૂર્ત હતું ત્યારે સમાજને એમને આશીર્વાદના આપ્યા હતા અને એમની સંતવાણીમાં એમને સમાજને એક વાત મૂકી હતી કે ચૌધરીઓ તમે તમારી કુળદેવી અર્બુદા માતા છે આજે તમે શિક્ષણનું અહીંયા ધામ છે શિક્ષણનું કામ કરી રહ્યા છો તો તમારી કુળદેવીનું મંદિર પણ અહીંયા હોવું જોઈએ અને શિક્ષણની સાથે સંસ્કારના પણ બાળકોને સિંચન થાય એ એમને વાત કરી હતી અને સમાજે એ વાત ઉપાડી લીધી આજથી સત્યાવીસ વર્ષ પહેલાં અર્બુદા માતાનું મંદિર બને એને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી બે હજારને વીસમો પચીસ વર્ષ પૂરો થતા હતા ત્યારે અમારી કારોબારી સમિતિએ અમારા આદરણીય પ્રમુખ કેશરભાઈ ભટોળ અમારા પૂર્વ પ્રમુખ પરથીભાઈ ભટોળ અને આખી કારોબારી એ હર્ષભેર આ વાતને જ્યારે વાત મૂકી કે આપણી કુળદેવીને પચીસ વર્ષ પૂરા થાય છે તો એને આપણે ઉજવણી કરવી જોઈએ અને કારોબારીએ વાત સ્વીકારી અને એ વખતે સહસ્ત્રચંડી એકસો આઠ કુંડી યજ્ઞ કરવાનું અમે નક્કી કર્યું યજ્ઞ માટેની અમે પૂરી પૂરી તૈયારી કરી દીધી હતી કામ પણ ઘણું ખરું આગળ વધી ગયું હતું અને ખૂબ જ નજીકના દિવસો બાકી હતા અને કોરોના આવવાથી લોકડાઉન થવાથી આ પ્રસંગ આખો અટકી ગયો હતો આજે બે વર્ષ પછી આ પ્રસંગ ફરી પાછો અમે કરવાનું બધું વિચાર્યું અને એમાં અમારી જે કારોબારી હતી એમાંથી છ મેમ્બરો અને જે સિનિયર મેમ્બરો હતા એ લોકોને આદરણીય પ્રમુખ શ્રી કેશરભાઈ પટોળ આદરણીય ગૃહમંત્રી પૂર્વ હરિભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ આદરણીય પરથીભાઈ ભટોળ સાહેબ અમારા ઉપપ્રમુખ રામજીભાઈ જે ઉપપ્રમુખ હું છું હું પોતે અમારા પૂર્વ ઉપપ્રમુખ ફલજીભાઈ પટોળ આ બધાને જવાબદારી કારોબારીએ અમને આપી અને એની એક કોર કમિટી બનાવવામાં આવી આ કોર કમિટીથી આ જે પ્રસંગ છે એનું આખું જ કામ એ સંભાળશે અને એમના આદેશ મુજબ કારોબારી અને સમાજના લોકો એ કામ આગળ વધાવશે એ કોર કમિટીમાંથી અમે આદરણીય બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ પ્રમુખ ભટો પ્રથિભાઈ ભટોળ સાહેબને અમે એના કોર કમિટીના ચેરમેન બનાવ્યા હતા એના નેતૃત્વ નીચે આખું જ આ કામ અમે ઉપાડી લીધું અને સમાજમાં આનો કેમ કરીને ઉત્સાહ વધે આ માતાજીનો પ્રસંગ કેમ કરીને સારી રીતે ઉજવાય અને ગુજરાત જ નહીં પણ આખા ભારતના ચૌધરી સમાજના ભાઈઓ અહીંયા યજ્ઞમાં દર્શન કરવા આવે અને એકતાના પણ એક દર્શન થાય એ માટેની વાત સાથેનું આ કામ અમે ઉપાડ્યું અને ઇન્વોલ્વમેન્ટ માટે યજ્ઞમાં જે ઘી ઉમવામાં આવે છે જે પોતપોતાના ઘરેથી આપણે દીવો લઈને તો એ માટે દૂર દૂરના લોકો નક એ કામો ભાગ લઈ શકે એ માટે બસો રૂપિયાની ઘર દીઠ અમે ઊંડી બનાવી હતી અને એ ઊંડી દરેક ઘર ઘર સુધી પહોંચાડી હતી એટલે દરેક ઘર પરિવારને એમ લાગે કે આ યજ્ઞમાં મારો પણ ઘીનો દીવો હોમાયો છે એ રીતનો એને ભાવ થાય અને એ કામ કરવાથી ઘરે ઘર સુધી આ વાતની જાણકારીથી લોકોને અને ખૂબ જ ઉત્સાહ વધી ગયો આમાં એ કામની દરેક કમિટીઓ બનાવવામાં આવી જે જે આના નિષ્ણાત હતા એ લોકોને જવાબદારી સોંપવામાં આવી અને આમાં આખા સમાજના યુવાનોને જોડવામાં આવ્યા આખા સમાજની બહેનોને જોડવામાં આવી એમાં યજ્ઞમાં બહેનોને લીંપણ હોય લાડુ બનાવવા હોય તો સ્વેચ્છાએ બહેનોએ એમાં પોતાનું કામ કરવાનું તૈયારી બતાવી ભાઈઓએ સ્વયંસેવક માટે પાર્કિંગ હોય પીરસવાનું કામ હોય કે બીજું કોઈ પણ કામ હોય એમો પણ સ્વયં પોતાએ સ્વયં પોતાની કામ કરવાની ઈચ્છા દર્શાવી એમાં આજે આપણા સમાજના જે પણ યુવાનો હતા એ સિવાય પણ આપણા સમાજના બનાસ ડેરીનામાં કામ કરતા યુવાનો હતા બનાસ બેંકમાં કામ કરતા યુવાનો હતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા આપણા ભાઈઓ હતા એ સિવાય ગવર્મેન્ટ જોબમાં કામ કરતા ભાઈઓ હતા અને દરેકે દરેક યુવાનો અને બહેનો આ કામમાં પોતાનું માતાજીનું કામ એટલે પોતાનું કામ સમજી અને એમાં લાગી ગયા અને એના કારણે આ કામ મારું પોતાનું છે એમ સમજીને આ કામ કર્યું તો ચાર જે ચાર દિવસનો પ્રોગ્રામ થયો ત્રણ દિવસ યજ્ઞ અને બીજી માર્ચના દિવસે જે શોભાયાત્રા આખા પાલનપુરમાં નીકળી હતી લગભગ પચાસ હજારથી પણ વધુ સંખ્યામાં શિસ્તબદ્ધ આ શોભાયાત્રા નીકળી આખા જિલ્લામાં અને સમજો કે આખા રાજમાં એક એવી આખી ઇમ્પ્રેશન પડી કે ચૌધરી સમાજ આટલું શિસ્ત રીતે કાર્યક્રમ કરી રહ્યો છે એના કારણે અહીંથી દરેક સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું દરેક સમાજના આગેવાનો લોકો પણ આ યજ્ઞમાં દર્શન કરવામાં આવ્યા દર અને આ ત્રણ દિવસના કાર્યક્રમો અમે દરેક સાધુ સંતોને પણ બોલાયા હતા અને ત્રીજી તારીખે સાધુ સંતો બધા અહીંયા પધાર્યા હતા લગભગ હજારની સંખ્યામાં સાધુ સંતો પધાર્યા હતા અને એમને ખૂબ જ આશીર્વાદ સમાજને આપ્યા હતા આદરણીય સ્વામી સચ્ચેનંદની નાદુર સ્તબિયત હોવા છતાં પણ એવો પણ અહીંયા પધાર્યા હતા અને એમણે પણ સમાજને ખૂબ જ આશીર્વાદ આપી અને સમાજ પાસેથી એમને વચન પણ માગ્યું હતું એમની સમજો કે મારી દીક્ષામાં તમે મને સમાજ વ્યસનમુક્ત થાય સમાજમાં સાટા પદ્ધતિ બંધ થાય અને સમાજ આગળ વધે એ માટેની એમને વાત કરી હતી અમે બધાએ એમને ખાતરી આપી કે સમાજ માટે અમારાથી જેટલા પણ બનશે એટલા અમે પ્રયત્નો કરી સ્વામીજી આપના વચનને મેં પાળીશું એટલે ત્રીજી તારીખે સંતોનું આખું સંમેલન રહ્યું હતું ચોથી તારીખે આપણા આદરણીય શ્રી વધાર્યા હતા રાજકીય આગેવાનો બધા મિનિસ્ટર ધારાસભ્યો દરેક પક્ષના લોકો પણ વધાર્યા હતા પાંચમી તારીખે મોટી સંખ્યામાં સમાજના અને દરેક બીજા સમાજના ભાઈઓ દર્શન માટે પધાર્યા હતા આ સાથે સાથે અમે આપણા સમાજના જે કલાકારો હતા એમને ત્રીજી તારીખે અમે ડાયરાનું આયોજન રાખ્યું હતું જેથી સમાજના કલાકારોને પણ પ્રોત્સાહન મળે અને આ સંકુલના જે બાળકો ભણતા હતા એમનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ચોથી તારીખે રાત્રે અમે રાખ્યો હતો એટલે આ કાર્યક્રમો દરેક લોકોને અમે ઇન્વોલ્વ ઇન્વોલ્વમેન્ટ લીધું હતું એના કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે સ્વચ્છતાની રીતે અને શિસ્તબદ્ધ રીતે પૂરો થયો અને આની નોંધ દરેક સમાજે લીધી આજે હું કહેતા ગર્વ લઉં છું કે માતાજીના આ કાર્યથી ચૌધરી સમાજને માતાજીના આશીર્વાદથી ખૂબ ઉજવળો બનાવ્યો એ પણ હું આજે એ વાત સ્વીકારું છું આ ભવ્ય કાર્યક્રમ થઈ ગયો દરેક લોકોએ જોયો છે હું પણ ત્યાં ચોથી તારીખે હાજરી આપી હતી પરંતુ જે લોકો જોઈ નથી શક્યા અથવા દરેક વસ્તુ ત્રીજી તારીખથી લઈને ત્રણ દિવસનો જે કાર્યક્રમ કયો કયો હતો એ જોવું હોય તો યુટ્યુબ ચેનલ છે જે તમને સ્ક્રીન ઉપર જ દેખાઈ રહી હશે એના ઉપર જઈને તમે સંપૂર્ણ કાર્યક્રમને જોઈ શકો છો ચૌધરી સમાજ વર્ષોથી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો હતો પરંતુ જ્યારે સરકારી નોકરીનો જમ જમાનો આવ્યો ત્યારથી આપણા સમાજના યુવાનો તૈયારી કરવાની શરૂઆત કરી એક દશક પહેલાં એટલે દસેક વર્ષ પહેલાં એ તૈયારી કર્યા પછી આજે આપણને રિઝલ્ટ મળી રહ્યું છે કે સમાજના દરેક ખાતામાં કોઈપણ ખાતામાં જાઓ તો સમાજના ભાઈઓ તમને જોવા મળશે ભાઈઓ અને બહેનો પરંતુ એક પ્રશ્ન એ થાય છે કે ક્લાસ થ્રીમાં સૌથી વધારે આપણા યુવાનોને યુવતીઓ છે જેટલી સંખ્યામાં ક્લાસ થ્રીમાં છે એટલી સંખ્યા ક્લાસ ટુ અને ક્લાસ વનમાં નથી એ કારણ અમને સમજાતું નથી તો આપણે પ્રયત્ન કરીએ કે એના પાછળ કયા કારણો છે કારણ કે યુપીએસસીની તૈયારી મહાસભા કરાવી રહી છે તેમાં ગુજરાત તરફથી કેવું વલણ હતું એ પણ આપણને જાણવા મળશે તો આપણે વિજીભાઈ પાસેથી જાણીએ કે આના પાછળનું શું કારણ હોઈ શકે આપણા સમાજના જે શિક્ષિત ભાઈઓ હતા એમને આ કાર્ય ઉપાડ્યું હતું કે આપણા સમાજના બાળકોને સરકારી નોકરીનો લાભ મળે અને એમને નિઃશુલ્ક ક્લાસ ચાલુ કરી અને એમનું કોચિંગ ચાલુ કર્યા અને એના રિઝલ્ટ પણ ઘણા સારા આવ્યા મને આનંદ થાય છે કે આપણા સમાજના બાળકોને જો દિશા આપવામાં આવે તો ઘણા જ આગળ નીકળી શકે જે શિક્ષણનું હોય કે આ યજ્ઞનું જે કામ છે કે દાદા પાંડુ શાસ્ત્રીનો જે મહેસાણામાં પ્રોગ્રામ થઈ ગયો કેટલો બધો શિસ્તબદ્ધ થયો મૂળ એને દિશા મળવી જોઈએ અને સરકારી નોકરીમાં જે આ આપણા જે ભાઈઓ કામ કરી રહ્યા છે જે ટીમ એના કારણે આપણી સરકારી નોકરીમાં ક્લાસ થ્રી ક્લાસ ટુ સુધી સારી સંખ્યામાં આપણે એમાં જઈ શક્યા છીએ આપણા બાળકો હું એવું માનું છું કે આઈએસ આઈપીએસનું ગાઈડન્સ કદાચ બાળકોને ઓછું મળ્યું હોય કે આપણે આપણી ભાષા ગુજરાતી છે અને દિલ્હી શિક્ષણ માટે જવું હોય તો હિન્દી ભાષી રાજ્યો છે એટલે રાજસ્થાન અને એમપીના જે બાળકો છે એ દિલ્હી જઈ અને એના પ્રયત્નો કરે છે એ જોતા ગુજરાત એમાં ઘણું પાછળ હોય એવું હું ખુદ પણ મહેસૂસ કરું છું અને આપણા બાળકોને પહેલે તો સરકારી નોકરી મળે એ જ એમને મહત્ત્વ હશે એટલે પોતાની ફાઇનાન્શિયલ સ્થિતિ થોડી સારી થાય અને એ મળ્યા પછી એ સંતોષ માની લે છે એમાંથી ઘણા એવા બાળકો હોય છે અમે પણ આજે એ લોકોને વાત કરીએ છીએ કે તમારામાં શક્તિ પડેલી છે તમે આટલેથી અટકો મત અને તમે આગળ પ્રયત્ન કરો અને હવે જ્યારે આ મહાસભાની વાત એમને સાંભળી છે તો મને ઘણા વાલીઓ અને ઘણા બાળકો એના માટે પૂછી રહ્યા છે કે આઈએસ આઈપીએસ માટે દિલ્હી માટે અમારે કંઈ વધવું હોય આગળ તો અમને મહાસભા શું મદદરૂપ થશે તો એની માહિતી પણ હું પૂરી પાડું છું એમને અને મને એવું લાગે છે કે હવે ગુજરાત પણ એમાં પાછું રહેશે નહીં અને જે આપણામાં શક્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને ક્લાસ ને ક્લાસ ટુમાં જેમ આપણે બહુ મોટું સ્થાન મેળવ્યું છે એ પ્રમાણે ક્લાસ વન અધિકારી તરી અધિકારી તરીકે આઈએસ કે આઈપીએસમાં પણ આપણા બાળકો આગળ વધશે એવી આશા હું જોઈ રહ્યો છું વિરજીભાઈ ઘણા વર્ષોથી ચૌધરી સમાજ અને બીજા સમાજો સાથે પણ સંકળાયેલા છે તો આજે આપણે પ્રશ્ન પૂછીએ કે આગળના સમયમાં ચૌધરી સમાજને કયા ક્ષેત્ર એટલે કઈ દિશામાં વધવું જોઈએ અને હજુ પણ જો સમાજમાં કોઈ એવા રિવાજો હોય કે જેને બંધ કરવા જરૂરી છે તો એ આપણે જાણીએ આજે સમાજમાં બધી સારી સારી વાતો આપણે બધી કરી છે પણ સમાજમાં કંઈક અંશે કંઈક ખામીઓ છે એની પણ ગંભીર રીતે આપણે નોંધ લેવી છે આજે જે પ્રમાણે બાળકો આપણા યુવાનો નોકરીઓમાં લાગ્યા આર્થિક રીતે પગભર થયા પણ ક્યાંક ને ક્યાંક વ્યસનમાં પણ એ અંદર આવતા ગયા છે એટલે ખૂબ ગંભીર બાબત છે કે આપણા સમાજના બાળકો યુવાનો જો વ્યસનમાં અંદર ઉતરે તો સમાજ માટે ઘણી જ બહુ મુશ્કેલી ભરી વાત કહેવાય આપણે એમાંથી બહાર નીકળવું પડે અને સમાજના યુવાનોને પણ હું કહું છું કે તમે જ્યારે આપણને સામી સચેત જે શિક્ષણ અને સંસ્કારની વાત કરી હોય તો આપણને આ વ્યસનોથી આપણ આપણે દૂર રહી અને આપણે કુળદેવીના આશીર્વાદ થી આપણે એનાથી પર રહીને આગળ ધાર્મિક રીતે પણ આપણે આગળ વધી વધવું જોઈએ અને એનાથી દૂર રહેવું જોઈએ સાથે સાથે બહુ ગંભીર બાબત અત્યારે એ છે કે કન્યા વિક્રય થઈ રહ્યો છે આજે ઘણા જગ્યાએ ઘણા પોતાના વાલીઓ પોતાને દીકરીના સ કરી અને પૈસા લેતા હોય છે અને ખૂબ જ ખૂબ જ આપણે કહી શકીએ કે આ ગંભીર બાબત છે આજે આપ સમજી શકો છો કે આપણે તો દીકરીને કંઈક આપતા હોઈએ છીએ દીકરીના પાસેથી રૂપિયો આપણે લેવો એનું પાણી પીવું પણ આપણે યોગ્ય નથી માનતા ત્યારે દીકરીને આપણે જો પૈસા લઈને આગળ વળાવીએ તો શું એ યોગ્ય બાબત છે આમાં ભાઈઓ હોય કે બહેનો હોય હું ગંભીર પ્રતિ બધાને કહું છું કે તમે આમાંથી વિચારો આજે એ દીકરી એના સાસરેમાં હોય છે ત્યારે મને એક વડીલ બહેને હમણાં થોડા દિવસ પહેલાં જ ખૂબ જ મોટી ટકોર કરી હતી કે ચૌધરીઓ તમે આટલો સારો પ્રસંગ માતા જેનો કર્યો પણ તમે સુધરો અને એમનો કહેવાનો ભાવાર્થ એ જ હતો કે દીકરીઓના પૈસા લઈને તમે તમારી દીકરીઓને ભણાવો છો એ દીકરી આખી જિંદગી મહેણાં સાંભળે છે અને એના સાસુ સસરા એમ કહે છે કે તને તો મેં પૈસા આપીને લાવી છે એટલે તારે આ બધા કામ કરવા પડશે મજૂરી પણ કરવી પડશે એટલે આપણી દીકરીને જો આપણે સુખ જોવા માગતા હોઈએ તો આનાથી પર રહેવું જોઈએ અને દીકરી કે આપણું ભાગ્ય તો ઉપરથી ભગવાન લખીને જ આવે છે કોઈ દિવસ આપણું કોઈ કામ અટકવાનું નથી આપણે આસ્થા રાખીએ માતાજી ઉપર શ્રદ્ધા રાખીએ તો કોઈ દિવસ જો આપણી આર્થિક પરિસ્થિતિ હોય કે આપણા બાળકોના સાટાસક પણ એના સગાઈની વાત હોય તો હું નથી માનતો કે કોઈ જગ્યાએ ઊભું રહે સાથે સાથે આપણા સમાજ સાથે જ બીજા સમાજો પણ ખેતી સાથે સંકળાયેલા છે બીજા રાજ્યોમાં કુર્મી ક્ષત્રિય સમાજમાં પણ હું ગયેલો છું પાટીદાર સમાજમાં પણ હું ગયેલો છું કુર્મી ક્ષત્રિય સમાજ એ લગભગ યુપી બિહાર ઝારખંડ દિલ્હી એ રાજ્યોમાં ઘણો ઘણા પ્રમાણમાં મોટી સંખ્યામાં છે અને એ લોકોને ત્યાં દીકરી ગુજરાતમાં પરણાવવાનો એમને ખૂબ આનંદ હોય છે એ લોકો એટલું બધું ગુજરાતને સારી રીતે જુએ છે કે અમારી દીકરી જો ગુજરાતમાં પરણે તો અમે સુખમો આપી એવું એ લોકો માને છે મેં એમની પાસે ઘણા લોકોની પાસે વાલીઓને મળ્યું જેમની દીકરીઓ ગુજરાતમાં પરણાઈ અને ત્યાં વ્યસન પણ વધારે છે એટલે એમની દીકરીનું ભવિષ્ય પણ એવું ધૂધળું જુએ છે અને એના કારણે ગુજરાતના પાટીદાર સમાજે ત્યાંથી બે વર્ષ પહેલાં એંસી દીકરીઓના અહીંયા લગ્ન કરાઈ અને પોતાના સમાજના બાળકોને લગ્ન કરાવ્યા આપ્યા હું પણ એવું છું કે આપણા ખેતી સાથે સંકળાયેલા જો આ લોકો હોય તો આપણે ખેડૂત જ બધા છીએ અને સમકક્ષ બધા જ પટેલ પાટીદાર ચૌધરી છીએ તો આવી જો કંઈક કમી હોય તો એમાં પણ આપણે કોઈ પાછી ન કરવી જોઈએ આપણા સમાજના જેવા જ એ સમાજો છે એટલે એ માટે જો આપણે વિચારીશું તો પણ બે સારી વાત છે અને એથી વિશેષ કે આજે પોતાના ઘરે એક દીકરાનો જન્મ થાય છે તો વાલીઓ આગળ કંઈ વિચારતા નથી અને એના કારણે આજે દીકરા અને દીકરીનો જે અંતર છે એ વધ્યું છે તો આપણે દીકરી પણ એટલી જ આપણા દીકરા બરાબર છે તો દીકરો ને દીકરી આપણા ઘરમાં હોય એવી પણ હું સમાજના લોકોને વાત કરું છું આજના ઇન્ટરવ્યૂનો આપણે છેલ્લો પ્રશ્ન પૂછીએ કે અમારા જેવા બીજા ચૌધરી સમાજના યુવાનો જે ઉત્સાહી ઘણા છે પરંતુ કયા ક્ષેત્ર તરફ એમને આગળ જવું અથવા તો કઈ રીતે બિઝનેસ કરવું નોકરી કરવી કે પશુપાલન કે એગ્રીકલ્ચરમાં તો એ વિશે આપણે વિરજીભાઈને છેલ્લો સંદેશો સાંભળીએ કે એમને યુવાનોને જો કોઈ સંદેશો આપવો હોય તો એ શું આપે હમણાં વીસ માર્ચના વીસ ફેબ્રુઆરી વીસ ફેબ્રુઆરીના દિવસે અખિલ ભારતીય આંગણા મહાસભાની કારોબારી અહીંયા આપણે પાલનપુર ખાતે બોલાવી હતી આપણી સંસ્થાના જગ્યામાં જ અને આખા ગુજરાતના જેટલા ગોળ છે એના પ્રતિનિધિઓને પણ મેં એમાં આમંત્રણ આપ્યું હતું કારોબારી સિવાય લગભગ એક હજાર આપણા આખા ઇન્ડિયાના જે આગેવાનો કહેવાય એ લોકો બધા જ હાજર રહ્યા હતા સારી સંખ્યામાં અને તે દિવસે આદરણીય સંત શ્રી દયારામ બાબજી પણ હતા અને એમને એમની વાતમાં એક વાત કરી હતી કે આપણો યુવાન એક હજાર દિવસ ધંધામાં નોકરી કરશે તો હું એવું માનું છું કે એ કાલે એ પોતે સેટ હશે મતલબ પોતાનો બિઝનેસ કરતો હશે એટલે આપણા બાળકો જલ્દી પૈસા કમાવાની ઈચ્છામાં કે પોતે જલ્દી સેટ થવાની ઈચ્છામાં જે એમને ધંધાને નિષ્ણાત થવું જોઈએ એમાં કંઈ ને કંઈ કમી ન હોવાના કારણે એ એમાં એ નિષ્ફળ જતા હોય છે એટલે બાપજીના શબ્દો એમના અનુભવ પ્રમાણે હું પણ એ સમજ છું કે એક હજાર દિવસ જો તમે કોઈ જગ્યાએ ધંધામાં નોકરી કરી હશે સ્થિર થઈને તો ચોક્કસ તમે સફળ વેપારી બની શકશો આજના ઇન્ટરવ્યૂમાં આપણને ઘણું જાણવા મળ્યું જેમ કે યુપીએસસીની તૈયારી મહાસભા દ્વારા કરવામાં આવે છે સમાજના અલગ અલગ ભાગ વિશે પણ વીરજીભાઈ પાસેથી જાણવા મળ્યું એટલે આજે આપણો આપણને કિંમતી સમય આપવા બદલ વિરજીભાઈનો આભાર માનીએ છીએ અને આ વિડીયોને માર્ગદર્શન પણ ઘણા લોકોએ આપ્યું છે જેમ કે અમને વિરજીભાઈ સાથેનો કોન્ટેક પણ ચિત્રોળીપુરા નિવાસી વિસંગભાઈ સાહેબે આપ્યો હતો એટલે એમનો પણ આભાર માનીએ છીએ અને આમાં કામ કરવામાં વિડીયો શૂટિંગમાં વિજયભાઈ પણ છે એમનો પણ આભાર માનીએ છેલ્લે ફરીથી વિરજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમને સમય આપ્યો તે બદલ